ઉપલેટાના મોટી પાનેલીમાં અવિરત મેઘ સવારી અને સતત વરસાદ ચાલુ છે, તેમજ સીઝનનો કુલ વરસાદ 58 ઇંચ પડી ગયો. ઉપલેટાના મોટી પાનેલી, ખારચીયા, હરિયાસણ, ઝાર, ચરેલિયા વગેરે વિસ્તારોમાં 3 દિવસમાં 6 ઇંચ વરસાદ અને ખેતરોમાં પાણી ભરાયા, તેમજ નદી નાળા ફરી છલકાયા અને ઉભો મોલ સુકાવા લાગ્યો હતો, ત્યારે ખેડૂતો ચિંતિત અને સરકાર વળતર ચૂકવશે તેવી આશા, તેમજ મગફળી અને એરંડાના પાકને પણ પાણી લાગતા છોડવા સુકાવા લાગ્યા છે અને મગફળી પીળી પડી જતા પરિસ્થિતિ લીલા દુષ્કાળ જેવી વર્તાઈ રહી છે. મારું ગામ મોટી પાનેલી ઉપલેટા તાલુકામાં. હું સરજુ સૌસાણી મોટી પાનેલી ગામનો વતની છું અને અત્યારે હાલના સમયમાં છેલ્લા ઘણા ટાઈમથી કન્ટિન્યુઅસલી આ વરસાદ ચાલુ છે, જેના લીધે દરેક ખેડૂત લોકોને તમામ પાકમાં નુકસાની અત્યારે નુકસાનીનો સામનો કરવો પડે એમ છે અત્યારે હાલની તારીખમાં. અને કપાસ, મગફળીથી લઈને એરંડા તમામ પાકમાં અત્યારે નિષ્ફળ ગયેલા છે અને છેલ્લા 10-15 દિવસથી તડકાનો કે કોઈ વરફ જેવું કોઈ લાગતું નથી અને વરસાદના લીધે તમામ રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પાકને, ખેતરને તમામને નુકસાની અત્યારે સહન કરવી પડે એમ છે. જો અમારા તમામ ગામ વતી તમામ ખેડૂતોની એવી માગણી છે સરકાર પાસે કે બને એટલી વહેલી તકે તમામ લોકોને સહાય આપે. અને હાલમાં અત્યારે છેલ્લા 2-4 દિવસમાં 6-8 ઇંચ જેટલો વરસાદ પડે છે. એની પહેલાના સમયમાં 45-50 ઇંચનો ગ્રાઉન્ડ હતો, હાલમાં કુલ 58 ઇંચ જેટલો અમારા ગામમાં વરસાદ પડેલો છે, જે હાલમાં લીલો દુષ્કાળ કહી શકાય એવી પરિસ્થિતિ તમામ ખેડૂતોને સર્જાયેલી છે. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.